ને દેશનો રાષ્ટ્રપિતા હતો પેલામાં, રાષ્ટ્રપિતા. એને ધાર્યું હોત તો આખા દેશમાં એક રાજ્યમાં દારૂ બંધ કરી એક જ ને, પણ ગુજરાતમાં જ કર્યો. બોલો, ગુજરાતમાં જ કર્યો. શું કામ? એ વાણિયાનો દીકરો. ગાંધીજી નાના હતા ને પોરબંદરમાં રહેતા ને, તો દરબારોના દીકરાને દારૂ પીને માર્યેલા બહુ ગાંધીજી. એ ગાંધીજીને ખબર, હા, કે આ દારૂ શું કરે. ગુજરાતમાં દરબારોની વસ્તી વધારે થયેલી, એમ કે આ બંધ કરો. ન તો અટંગી વાણિયો હતો ને ભાઈ, બાપુ બીનો. બોલો, વાણિયો બાપુ બીનો કેવો મરદ માણો હશે એ વાણિયો બાપુ બીનો. મને લાગે હાંદે બબે પેગ લેતા હશે હો ગાંધીજી, તો જ વાણિયો બાપુ બને. હા, ન તો વાણિયાના દીકરા તો બહુ હોશિયાર હોય, ન હોય? એક જંગલમાં બાપુ ને વાણિયો બે હાલ્યા જતા હતા ને, ત્યાં આમ આમથી સિંહ આવતો હતો, તે વાણિયા બાપુ ને લાફો માર્યો, વાણિયો પડી ગયેલો સિંહને. હવે બાપુ રે લાફો માર્યા પછી વાણિયાને પાડી દીધો, માથે બાપુ સડી ગયા, આમથી સિંહ આવ્યો ઉપર બાપુને લઈને જતો રહ્યો. બોલો, વાણિયો બચી ગયો. વાણિયા તો બહુ બુદ્ધિશાળી હોય. પેલા અમારા ગામમાં એક ટ્રસ્ટ હાલે છે સ્કૂલમાં, હા, સ્કૂલ ટ્રસ્ટમાં તો બધા હોય, આપણે દરેક સમાજના, ભરવાડ હોય, દરબાર હોય, પટેલ હોય, દરેક સમાજના હોય, એક હોય, એમાં એક વાણિયો છે. હા, તો કે હવે મારે રાજીનામું આપવું છે. તો કે કેમ છે રાજીનામું આપવું છે? કે તમારા હિસાબે તો ડોનેશનો આવે છે, રાજીનામું કેમ આપવું છે? તો કે મને હવે એક આંખની તકલીફ છે, એટલે અમારે એક બાપુ છે પાછું ટ્રસ્ટમાં, એટલે બાપુ તો મોટા મનના હોય, એ કે મારી એક આંખ હું તમને દાનમાં આપું. ડોનેશન વાણિયા દીકરા તો હોશિયાર હોય ને, કે બાપુનું દાન ન લેવાય. તો કેમ? તો કે બાપુની આંખ ઘડીએ ઘડીએ લાલ થાય ને, મારા ઘડીએ ઘડીએ માર ખાવો ને પછી. કે વાણિયાના દીકરા બહુ ડાયા હોય. હા, ઘણી ઘણી વાણિયાની વાતો છે, આપણે થોડા થોડા મુદ્દા લઈએ. પણ વાત હું આપણે એ કરતો હતો કે એ સમાજ હોય ને, અમુક કોડા અમને બહુ પ્રશ્ન પૂછે. એક જણો મને કે તમાકુનો મંત્ર બનાવો. બોલો, પાછો ઓલો બ્રાહ્મણ બોલે એવો બનાવો, બ્રાહ્મણ બોલે સમરપયામી વાળો. કેમ કે પાર્થભાઈ નીકળી ગયા, ફોન કરજો. બ્રાહ્મણ બોલે એવું બનાવો, બ્રાહ્મણ ના મંત્ર કોક તમે સાંભળજો. એક દી મને કપાળમાં સાંડલો કરવો હોય, કેવો મંત્ર ઉપાડ્યો? કે શુક્લ પક્ષે મંગલિયા માસે, માસે એ કમાશે, અને કમાશે એ ખાશે, એમાં તમારા બાપનું શું જાય છે, એમ કહીને કપાળમાં સાંડલો કર્યો. બોલો, હા, અને બ્રાહ્મણ વગર આપણે બ્રાહ્મણ જરૂર તો પડે. મારા વચ્ચે મારા બાપુજી ગુજરી છે ને, હરવણી બ્રાહ્મણને મેં બોલાવેલો. પાદર હું બેઠો તો શ્લોકે શ્લોકે 51 રૂપિયા મારી પાસે મુકાવ્યો. બોલો, અને રામના પરશુરામ ના ઉપડી લો, રામનંદી નાયંતી પરશુરામ થેકડા મારંતી. મેં હરાવા બેઠા રામ પરશુરામ નું શું કામ કીધું? શ્લોકે શ્લોકે 51 મુકાવે. ઘડીક તો હું નક્કી ન કરી, હરાવા બેઠો તું ફોરાવા. બોલો, આવા આવા બ્રાહ્મણ, પણ એવા શ્લોક બનાવો. પછી અમે કલાકારો બનાવી દઈએ. મેં કીધું તમાકુનો મંત્ર બનાવો, પછી મેં તમાકુનો મંત્ર બનાવ્યો. મેં તામ્રપત્ર હસ્તમ કૃત્યા ચુનાર્પણ મસ્તુ, હથેળીના મધ્ય ભાગમાં તમાકુને ધારણ કરો, જમણા અંગૂઠાવડા ચૂનો લ્યો. તામ્રપત્ર હસ્તમ કૃત્યા ચુનાર્પણ મસ્તુ, અંગુષ્ઠાયમ ઘુષ્ટમ ઘુષ્ટમ ઓષ્ટમ મધ્ય સમર્પયામિ. અમે તો પછી બનાવી દઈએ ભલામણ. પણ આવા કોડા ગામો કાયમ વેર્યા છે ને, આ કોડાની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ મારે તમને કહેવું છે. પણ આવા કોડા ગામો કાયમ વેર્યા છે. બોલો, આમ તો માતાઓ માતાઓ બહેનોનો સમાજ અહીં બેઠો છે, ઘણો ઘણો વર્ગ બેઠો છે. હું માતાઓ બહેનોના જોખ તો કહેતો જ નથી, કેમ કે ક્ષત્રિય તરીકે મારી કંઈક મર્યાદા. અને આ દેશની માતાઓને કઠોળે ન ચડાવે, એની પૂજા થાય. હા, કેમ કે આ ભગવાન, જેથી મેં હમણાં આપને એક પ્રસંગ કીધો ને, પરીક્ષા લેવા ભગવાન આવ્યા ને, તેથી ભગવાનને ભાગવું પડ્યું. આ દેશની માતાના હાથમાં તલવાર આવે ને તો દુશ્મનને ભાગવું પડે, અને આ દેશની માતાના હાથમાં રામસાગર આવ્યો ને તો ભગવાનને ભાગવું પડે. એને ઇતિહાસ પુરાવા છે, ન તો આપણા ભગવાન ભાગ્યા ને, હાવ કાયર દેવ નહોતા આપણે. હો, અમારો કાક લખે છે કે જે હાવ કાયર નહોતા દેવ મારાને કેવો હતો પડકાર, ત્રિશુલ ધારી ગદા ધારી ને ચક્ર ધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધાતા, ગીતાજીના પાઠ પીધાતા. આવા દેવતાઓ હતા, છતાં એ પરીક્ષા માતાની લેવા આવ્યા ને, તેથી ભાગવું પડ્યું. ભલામણ એ આદેશની માતાઓ છે, કદીને પાછા પગલા ભરતી માતા પણ સંગ્રામે ચડતી. હા, પણ આમાં શું છે, જાદો ફેર નથી. પુરુષમાં સ્ત્રીમાં જાદો ફેર નથી. સ્ત્રીને થોડુંક નાનું થવું ગમે, પુરુષને મોટું થવું ગમે. કોઈ 40 વર્ષના બેનને તમે પૂછો ને કે બેન કેટલા વર્ષ થયા છે, તો એ કે 30-40 થયા છે, 10 ઘટાડીને કે. કોઈ પુરુષને પૂછો તો એ કે 40-50 થયા છે, 10 વધારીને કે. બેનોને થોડુંક નાનું નાનું થવું છે, એ બાકી કાંઈ છે નહીં. એક માજી એમ મંદિરે જતા હતા ને, તો એક છોકરાએ કીધું ડોશીમાં મંદિર જાવ છો, તો કે ડોશી નહીં કહેવાનું, માસી કહેવાનું. માસી નાના હોય ને ડોશી કરતા, તો છોકરું હોશિયાર હતું. એ કે આઈસ્ક્રીમ અપાવત કે બેબી કહું? છોકરા અત્યારના હોશિયાર છે ને ભલામણ.
ये ग्रह ऊंचके ग्रहण करी बैठो आ तो बाबलो बैठो सर बिस्किट खाए वाह वाह वा। આ તો આ બધા દેશના નવ યુવાનો છે ભલામણ આ બાળક આ દેશના એ દેશ હે વીર જવાનો કાલે બેલો કા મસ્તાનો કાલે કડી ગાવી આ યુવાનો બેઠા છે આ દેશના ઘરેણા બેઠા છે છોકરા ગઈ નાખો ને બાપુ જે દેશ હે વીર જવાનો કા कायल बेलो का मस्तानों का इस देश का यारो इस देश का यारो क्या कहना ये देश है दुनिया का कहना चौड़ी जाति हीरो की यहाँ भोली गाते रांते गाते रांते बस्ती बस्ती है घूमे बस्ती में सावन 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 बालों में गिरती है कलियां गाल में जंगल शौक जवानों का कहीं कर्तव्य तीर कमान मेले બાળક ઉપરથી મને યાદ આવી ગયો આ દેશના બાળકે ખમીર વંતા છે ભલા કાંઈ એવું નથી આ તમે જોજો પહેલા છે ને મકાન કાચા હતા પણ માણસો સાચા હતા સંસ્કાર સાચા હતા ખોરાક સાચા હતા આ તમે જો પહેલા બાળક એમ કે ને માને માને કે ભૂખ લાગી છે એટલે માં બાજરાનો રોટલો બનાવે માથે માખણનો પીંડો મૂકીને ખંતીથી ખવડાવે અને એ છોકરું થાય પછી શિવાજી જેવું હા અને અત્યારે રાંધવાની દાળખું હોય એટલે બાળકે ભૂખ લાગી છે દહની નોટ આપે હાલે ચટકા પટકે લઈએ વેફી લઈએ કુરકુરીએ લઈએ આ બધું કહીને છોકરું થાય પછી કુરકુરીએ જેવું જને તેના ધાવણના ગૌરવ હતા ભલામણ જીજાબાઈ ને કેટલું ધાવણ ઉપર અભિમાન હશે શિવા ઉપર હા શિવાજી મહારાજ જયારે નાનું બાળક બની રમતા હશે ઘોડિયામાં હુતા હશે તેથી અને અત્યારે આ આ યુગ છે કોમ્પ્યુટર યુગ નો વિજ્ઞાન તો બાપુ આજ સાબિત કર્યું કે માના ધાવણમાં તાકાત છે પણ વર્ષો પહેલા આપણી માં કહી ગઈ છે કે ધાવણમાં કેટલી તાકાત છે અમારી જીજાભાઈ આપણી મારીને તમારી માં કહી ગઈ છે ભલામણ કે જે ધાવજે રે મારા પેટ ધાવી લેજે ખૂબ ધ્રુપીને આજ રે શિવા ખૂબ ધ્રુપીને આ રહેશે નહીં રણ ઘેલુડા ખાવા મુઠી ધાન ની વેળા
રાજપૂતોને કોઈથી હુરાવાના આલડા ન હોય બરોબર, એટલે કદાચ અમારો મેઘાણી લખતો હોય છે. જાગી ગયેલો આવ બાલુડા તમારી ઉડાડવી, તમે પૈસા ઉડાડો અને એ લઈને અમે જતા રહીએ. ડાયરો આ લોક જીવનમાંથી અમને મળી જતા આવે છે. અને અમે ના પણ ન પાડી શકીએ. કોઈ અમારા ફોટો કદાચ પાડવાનું કહે ને તો કલાકાર કોઈ દી ના ન પાડી ગયું. કારણ કે કલાકાર મોટો નથી, તમે મોટા, તમે અમને મોટા બનાવો, તમારા થકી અમે મોટા છીએ. આપકે હસીન ચહેરે મેરે તસ્બી કે દાને હે મેં નિગાહે ફેર લેતા હું ઓર ઇબાદત હો જાતી હે ભલામણ. તમે મોટા છો અને એમાંથી અમને આશી મળી જાય. બોલો, એક ગામ અમારો 3 વાગે પ્રોગ્રામ પૂછતો ને એક બેન મને કે હાલો ને ઘરે ચા પીવા કે બાપુ મેં અડધી રાત હોય બેન પાનકા પારકા ગામમાં. મને કે ના ના હાલો હાલો. તે અમે તો ગયા બધા અને ચા બેને સરસ બનાવ્યો. પછી આપણે વખાણ તો કરવા પડે ને, એક બેન ચા બહુ સરસ બનાવ્યો. રસ્તામાં ક્યાંક હોટલ ઉપર ઉભા રહ્યો તો આવી ચા ન મળે તો મને કે તો એ મને કે ભાઈ ખાઈની દસ્તો જડ્યા નહીં કે આદુ દાંતે ચાવીને નાખ્યું કે બોલો. તે દુની હું ઘરે નથી પીતો. અને ત્યાંથી પણ અમને આશ્ચર્ય મળી જાય. બોલો, પાછા એ બેને અડધી રાતે આખા ઘરને જગાડ્યા પરિચય કરાવવા મારો. હા, અને પણ એ બેને આખા ઘરના નામ ફૂલઝાડ ઉપરથી રાખેલા. ફૂલના જે ઝાડના ફૂલ હોય ને ફૂલ ઉપરથી આખા પરિવારના નામ રાખેલા. બોલો, એક મોટી દીકરી આવી. મને કહે મારી મોટી દીકરી એનું નામ ચંપા. ચંપાના ફૂલ ઉપરથી રાખ્યું. ઘડી થયું તો નાની આવી મને કે આનું નામ ચમેલી. ઘડી થયું તો દીકરો આવ્યો મને કે આનું નામ મોગરો. પણ ઘડી થયું તો નાનો આવ્યો મને કે આનું નામ ગુલાબ. સારું જો ઘડી થયું ને તો 40-45 વર્ષને એક ભાઈ નીકળ્યા. મને કે અમારા જેઠ છે ને ગામના પાછા મુખી છે. મેં કે એમનું નામ તો મને કે સૂરજમુખી. ઘડી થયું તો 70-75 વર્ષના બાપા આવ્યા. મને કે અમારા સસરા. મેં કે એમનું નામ તો મને કે બાવળિયો. એ બાવળના ઠૂંઠા જેવો હતો. ઘડી થયું ને 75 વર્ષના ડોહીમાં નીકળ્યા. મને કે અમારા સાસુ. મેં એમનું નામ તો મને કે રાયતરાણી. મેં બેન તમારું નામ તો શરમાઈ ગયા. મને કે લજામણી. ઘડી થયું એનો ઘરવાળો કેરોસીનનું ડબલું લઈને આવ્યો. મને કે આવ્યો ધતુરો. એટલે ત્યાંથી આ બધા અમને હાસ્ય પણ મળી જતા આવે છે. અને હાસ્ય ક્યાંથી મળતા એ મારે એક આપણે